नमस्कार, आप જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હું છું આપની સાથે માનસી રોહિત. વડોદરાના 10 વર્ષના કિડપ્રેન્યોર રિનાશ દેસાઈનું હાઇડ્રો ડિપિંગ શૂઝનું સ્ટાર્ટઅપ. વડોદરામાં કિડપ્રેન્યોર નફાના 40% ચેરિટી માટે દાન કરવાના ઉમદા વિચાર સાથે હાઇડ્રો ડિપિંગ શૂઝનું સ્ટાર્ટઅપ લોન્ચ કર્યું. એન્સો શૂઝ નામનું સ્ટાર્ટઅપ તેની રચનાત્મક અને ફંકી ડિઝાઇનને કારણે શહેરમાં ઘણું ધ્યાન ખેંચી રહ્યું છે. રિનાશ દેસાઈ 10 વર્ષનો છે અને સિગ્નલ સ્કૂલનો વિદ્યાર્થી છે. હાઇડ્રો ડીપ ધ શૂઝનો આખો આઈડિયા એનો પોતાનો છે. પ્રદર્શનની મુલાકાત લીધા પછી રેનાશે પ્રદર્શનના વિચારથી પ્રભાવિત થયો અને તેણે ઘરે તેની પ્રથમ જોડી ડિઝાઇન કરી. આ વિચારે તેને આકર્ષિત કર્યો અને પરિવારના સમર્થન અને મિત્રોના પ્રોત્સાહનથી તેણે વડોદરામાં હાઇડ્રો ડિમ્પિંગ શૂઝનું સ્ટાર્ટઅપ કર્યું છે. રેનાશ, આપ એક નવો સ્ટાર્ટઅપ છે, તમારી જે સ્ટાર્ટઅપ છે નવું, એ સ્ટાર્ટઅપ વિશે અમે જણાવો. મારું નામ રેનાશ દેસાઈ છે અને આ મારું નવું સ્ટાર્ટઅપ એન્સો શૂઝ છે, જેમાં આ હાઇડ્રોડિપ શૂઝ છે. તો આઈડિયા કેવી રીતે આવ્યો તમને? જ્યારે હું એક એક્ઝિબિશનમાં ગયો હતો, મેં જોયું કે બીજા લોકો કસ્ટમાઇઝ શૂઝ વેચે છે, તો મેં મારા સ્કેચ પેન લીધા અને મારા જૂના શૂઝને કલર કરવા લાગ્યો. આનાથી મને આઈડિયો આવ્યો. હું યુટ્યુબ પર આ હાઇડ્રોડિપિંગનો બહુ વિડીયો જોતો હતો. આનાથી મને આ આઈડિયો આવ્યો અને હું પછી મારો પહેલો શૂઝ હાઇડ્રોડિપ કર્યું હતું. અત્યાર સુધી તમે આવા કેટલા શૂઝ બનાવ્યા છે? મેં અત્યાર તક 10 શૂઝ બનાવ્યા છે. શરૂઆત ક્યારથી કરી હતી તમે? મેં શરૂઆત બે મહિના પહેલા કરી હતી. ફ્રેન્ડ્સનું ને પેરેન્ટ્સનું કેવી રીતે સપોર્ટ છે? મારા પેરેન્ટ્સ અને મારા બ્રધરને બહુ સપોર્ટ કર્યું છે મને, અને બહુ હેલ્પ કર્યું છે, અને મારા ફ્રેન્ડ્સે મને બહુ એન્કરેજ કર્યું છે અને એમને શૂઝ પણ ખરીદ્યા છે. આ જે શૂઝ તમે બનાવ્યા છે, કોઈ પર્ટિક્યુલર વર્ગને ટાર્ગેટ કર્યું છે કે યુથ છે કે ચિલ્ડ્રન છે? કોને ટાર્ગેટ? ઓલ એજીસ. ઓલ એજીસ. તો હમણાં તમે ઓલ એજીસ શૂઝ બનાવવા માંગો છો? યસ. સ્પેસિફિક આમાં તમે થોડુંક જણાવશો કે આની પર કેવા પ્રકારના કલર્સ વાપરવામાં આવે છે, કેવા પ્રકારની ડિઝાઇન તમે વાપરી છે? આમાં એક્રેલિક કલર્સ પણ ચાલે છે, પણ હું સ્પ્રે પેન્ટ યુઝ કરું છું. ખાલી આ હાઇડ્રો ડિપિંગમાં આવી ડિઝાઇન આવે, કોઈ આર્ટ ફોર્મ પૂરી દુનિયામાં આવી ડિઝાઇન નહીં આવે. ઓનલી હાઇડ્રો ડિપિંગમાં આવે ડિઝાઇન આવશે. મેં અત્યાર તક 14 શૂઝ સેલ કર્યા છે. કઈ કઈ જગ્યા પર? વડોદરામાં જ કે વડોદરાની? ખાલી વડોદરામાં જ. અને આ એક શૂઝ બનાવતા કેટલો સમય લાગે છે? 10 મિનિટ લાગે છે હાઇડ્રો ડિપ કરવા, અને ડ્રાય કરવા માટે 1 દિવસ લાગે છે. એક્સ્ટ્રા કમ્ફર્ટેબલવાળા 3400 એટલે 3400ના છે, અને નોર્મલ સ્નીકર્સ જેવા આ 1900ના છે એટલે 1900. આપનો પરિચય? આપનું નામ? મારું નામ રેનાશ દેસાઈ. આપ કોણ સે સ્ટાન્ડર્ડમાં? હું 5મી સ્ટાન્ડર્ડમાં છું. ઓકે. કેટલા વર્ષના છો? હું 10 વર્ષનો છું. મારું એન્સોનું વિઝન છે કે બીજા દેશોમાં આ કંપની ત્યાં જાય. તો તમે એક આ ભી વિચાર્યું છે કે આમાં જે અર્નિંગ થશે એ ચેરિટીમાં ભી આપશો? 40% આ પ્રોફિટ ચેરિટીમાં જશે. જોને, અત્યારથી જ તમે પોતાનો બિઝનેસ એક નવો સ્ટાર્ટ કર્યો, તો બીજા તમારા એજના છોકરાઓ માંડે શું કહેશો? આ મારા જેવા કિડ એન્ટરપ્રિન્યોર્સ છે, હું એમને એન્કરેજ કરું છું કે લાઈફમાં નાનું નહીં દેખવાનું, ખાલી મોટું જ દેખવાનું. બહુ જ પ્રાઉડ ફીલ કરું છું. 10 યર ઓલ્ડ છોકરું આટલું અલગ સોચી શકે એ જ બહુ અગત્યની વાત છે. અને ઇટ ઇઝ અ સ્ટાર્ટઅપ જે હાઇડ્રોડિપ શૂઝ છે, એના ક્રિએટિવિટી, એના કલર કોમ્બિનેશન્સથી એ યુનો હી થિંક્સ કે કયું કોમ્બિનેશન સારું લાગશે અને હી ડિપ્સ ધ શૂ. આઈ થિંક ઇટ્સ અ યુનિક કોન્સેપ્ટ, બરોડામાં કોઈ કરી નથી રહ્યું. અને આઈ એન્કરેજ કે એની જેવા જેટલા પણ છોકરાઓ છે ને જેની આગળ આવા આઈડિયાઝ છે, એને દે શુડ કમ અહેડ એને કરવું જોઈએ. અને ઇફ ધે ડોન્ટ હેવ ધ રિસોર્સિસ, પ્લીઝ કોન્ટેક્ટ મી, બિકોઝ હું એક કમ્યુનિટી બનાવી રહી છું જ્યાં હું કિડ્સ ઓન્ટરપ્રનર્સને પ્રમોટ કરી રહી છું. યસ.
ઓફકોર્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે બીકોઝ મારું ફેમિલી ઓલવેઝ બિલીવ્સ ઇન ફિલેન્થ્રોફી. અમે નરહરી હોસ્પિટલના ટ્રસ્ટીઝ છે, અમે મુખબદી ટ્રસ્ટ જે કારેલી બાગમાં છે એના ટ્રસ્ટીઝ છે, અને વન્સ અ મંથ હું બંને મારા છોકરાઓને ત્યાં લઈને લઈ જાઉં છું અને એ લોકોને સર્વિસીસ અપાવું છું આ છોકરાઓ માટે. તો આઈ થિંક આ બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે જે આજના પેરેન્ટ્સે છોકરાઓમાં કલ્ટિવેટ કરવાની જરૂર છે કે લક્ઝરી આપણી આપણા માટે આપણે બધું કરીએ પણ સોસાયટીને પણ એટલું જ આપણે, ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ ગીવ ઇટ બેક ટુ ધ સોસાયટી. તો આ મારા માટે મારા વેલ્યુઝ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને આઈ એમ વેરી હેપી કે મારા છોકરાઓ એ લાઇન્સ પર સોચે છે. તમારા અત્યાર સુધીનું જે પણ તમે કર્યું છો ને, તો એ કઈ કઈ જગ્યા પર ડોનેટ કર્યું છે? એ તો જો કે મેં હજી નક્કી નથી કર્યું. અમે બીકોઝ અમે એક લિસ્ટ બનાવવાનું ચાલુ કર્યું છે એકચ્યુઅલી, કે કોને કેટલી જરૂરિયાત છે, કઈ ફિલ્ડમાં જરૂરિયાત છે, ફ્રોમ ગર્લ્સ એડ્યુકેશન ટુ લઈને છોકરાઓને કપડાથી યુનો ખાવાનું રેગ્યુલર, એટલે એક લિસ્ટ બનાવીશું ને આઈ થિંક અલગ અલગ કેટેગરીઝમાં અમે ઇક્વલ અમાઉન્ટ્સ આપવાનું સોચીએ છીએ. યસ જી, આપનું પરિચય? હું છું પૂજા દેસાઈ, મધર ઓફ રેનાશ દેસાઈ.